નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટુડે ઇન ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ સિક્સ વી આર ગોઈંગ ટુ લર્ન એક્ટિવિટી ટ્વેલ્વ એન્ડ ઇટ ઇઝ લાસ્ટ એક્ટિવિટી ઓફ ધીસ યુનિટ ડીયર સ્ટુડન્ટ્સ આપણે અત્યારે હાલ આ યુનિટની અંતિમ એક્ટિવિટી જે છે કે ઉદાહરણ પ્રમાણે નીચેના વાક્યો આપેલી જગ્યામાં લખો આ પ્રવૃત્તિથી તમે શું શીખ્યા એની વર્ગમાં ચર્ચા કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલાક સેન્ટેન્સ આપેલા છે અને આ સેન્ટેન્સની નીચે કેટલાક બોક્સ આપેલા છે એટલે કે ખાના આપેલા છે એક ઉદાહરણ પણ તમને સમજણ માટે આપેલું છે જે હું તમને સમજાવું છું કે પ્રથમ વાક્ય આપેલું છે હેલો વન ઝીરોટ સર્વિસ હાઉ કેન આઈ હેલ્પ યુ આ એક સેન્ટેન્સ છે અને નીચે બોક્સ એટલે કે ખાના આપેલા છે હવે અહીંયા શું કરવાનું છે તો અહીંયા તમે જુઓ પહેલો જ શબ્દ આપ્યો છે હેલો તો હેલો શબ્દના પાંચ અક્ષર છે અને એના પછી તરત જ કોમા એટલે કે અલ્પવિરામ આવેલું છે તો નીચે કુલ છ કોલમ આપેલા છે તો અહીંયા એક કોલમની અંદર એક શબ્દ એક અક્ષર એક ખાનામાં એક અક્ષર આપણે લખીશું પેલું એચ છે કેપિટલ તો અહીંયા આપણે કેપિટલ એચ લખીશું ઈ સ્મોલ છે તો અહીંયા આપણે ઈ લખીશું ત્રીજા ખાનામાં એલ ચાથ ચોથા ખાનામાં એલ પાંચમા ખાનામાં ઓ અને છઠ્ઠા ખાનામાં આપણે અલ્પ વિરામ કરીશું એ જ રીતે આગળ બીજા ત્રણ ખાના આવે છે એમાં લખીશું વન ઝીરો એટ એના પછી બીજા સાત ખાના આવે છે એમાં લખીશું એસ ઇ આર વીઆઈએસઈ સર્વિસ એના પછી આઠ ખાના છે એક રહી ગયું તો એ એમાં આપણે લખીશું ફૂલ સ્ટોપ પૂર્ણવિરામ કરીશું ત્યારબાદ બીજા ત્રણ ખાના આવે છે એમાં લખીશું હાઉ એમાં એચ કેપિટલ તો એચ ઓ ડબ્લ્યુ એના પછી ત્રણ ખાના તો કેન લખીશું સી એ એન એના પછી એક ખાનું એમાં લખીશું આઈ એના પછી ચાર ખાના એમાં લખીશું હેલ્પ એચ ઇ એલ પી અને એના પછી યુ અને ચાર કોલમ છે એક છે એ પ્રશ્નાચિહ્ન માટેનું છે તો અહીંયા એના જે ખાના છે એ પ્રમાણે લખવાનું છે નીચે અહીંયા આપેલું છે કે આ પ્રવૃત્તિથી તમે શું શીખ્યા આ પ્રવૃત્તિથી આપણને શું શીખ્યા એ તમારે વર્ગમાં ચર્ચા કરવાની છે પરંતુ આપ સારી રીતે જાણો છો કે હાલ આપણે શાળામાં જતા નથી આપણા વર્ગમાં પણ જતા નથી તો એના વિશે હું તમને અહીંયાથી માહિતી આપું છું કે આ એક્ટિવિટીમાંથી આપણે શું શીખ્યા તો આ એક્ટિવિટીમાંથી આપણે એ શીખ્યા કે લેખન પદ્ધતિ લેખન કૌશલ્ય કેવી રીતે વિકસાવવું લખવું એ પણ એક કળા છે અને એમાં સારા અક્ષરે લખવું એ ખૂબ જ જરૂરી છે આપ સૌ જાણો છો કે ગાંધીજી પણ માનતા હતા કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે તો આપણા અક્ષર જે છે એ કમ્પ્લેટ એકદમ સરસ હોવા જોઈએ તો અહીંયા મિત્રો જે પણ વાક્ય હોય એને શબ્દ શબ્દ રીતે છૂટા પાડી અને કેવી રીતે લખી શકાય યોગ્ય વિરામ ચિહ્નો આપણે ભૂલ્યા વગર એનો ઉપયોગ કરવો જોઈએ કેપિટલ અક્ષર હોય તો એને કેપિટલમાં લખવો જોઈએ તો આ રીતે લેખન પદ્ધતિ વિકસાવવા માટેની આ પ્રવૃત્તિ છે આનાથી આપણે શબ્દો વચ્ચે યોગ્ય અંતર જાળવતા થઈશું કેપિટલ અક્ષરે લખતા થઈશું અને વિરામ ચિહ્નો પણ ખૂબ જ મહત્ત્વ છે વાક્યમાં એ આપણે સમજીશું તો આ ત્રણ વસ્તુ આ એક્ટિવિટીમાંથી આપણને જાણવા મળે છે